જો આપ પણ ટિકટોક પર વિડિયો બનાવો છો તો ચેતી જજો, કારણ કે જેતપુરના યુવકોને ટિકટોક વિડિયો બનાવવું મોંઘું પડ્યું છે અને જેતપુર પોલીસના હાથે 7 લોકોને જાહેરનામાના ભંગ કરવા બાબતે પકડી પાડવામાં આવ્યા હતા. લોકડાઉન ચાલી રહી છે ત્યારે તમામ લોકો ઘરમાં રહી રહ્યા છે, ત્યારે જેતપુર તાલુકાના નવી સાંકળીના 7 યુવાનો વાડીમાં ભજીયા પાર્ટી કરીને વિડિયો ટિકટોક ઉપર મૂકવામાં આવ્યો, જેમાં હાલો ગામડે ગામડે તો મોજ છે. સાથે જ આ યુવકોએ જેતપુર તાલુકાના પોલીસ સ્ટેશનનો વિડિયો બનાવ્યો, જેમાં પોલીસ સ્ટેશન દેખાડવામાં આવે અવાજ મૂક્યો છે કે બુલાતી હૈ મગર જાને કા નહીં, બુલાતી હૈ મગર જાને કા નહીં. વિડિયોના આઈડીના આધારે જેતપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો આ જેતપુર તાલુકાના નવી સાંકળી ગામના ગૌરાંગભાઈ રણિકભાઈ વાલાણી, દર્શન બાબુભાઈ વાલાણી, નિરજુભાઈ ભગવાનજીભાઈ માંગરોલિયા, સાગરભાઈ સુરેશભાઈ રૂપાપરા, અમિતભાઈ રસિકભાઈ વાલાણી, ધવલભાઈ કિરીટભાઈ રૂપારા, ધર્મેશભાઈ રતનભાઈ ઠુમ્મર 7 યુવકોને પકડી પાડ્યા હતા. આ તમામ લોકો કોઈ વ્યાજબી કારણ વગર વાડીમાં એકઠા થઈને ભજીયા પાર્ટી કરીને કલમ 144 અને જાહેરનામાનો ભંગ કરવા બદલ પકડી પાડેલ હતા. યુવકની હિંમત જોતા તેઓએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો વિડિયો બતાવીને ખેલ કે બુલતી હૈ મગર જાને કા નહીં, પરંતુ અહીં તો પોલીસે આ લોકોને બોલાવ્યા વગર જ સામેથી શોધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ યુવકોને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાચી, થોડા દિવસ પહેલાં એક બે વિડીયો વાયરલ થયેલા હતા. એકમાં એક જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો વિડીયો અને સાથે ઓડિયો હતો કે બુલાતી હૈ મગર આના નહીં, ઉસકે સાથ એની સાથે જ એક બીજો વિડીયો હતો ભજીયા પાર્ટીનો. આને લઈને શું કામગીરી હતી, આ વિડીયો શું હતા, કેવી રીતના હતા અને શું કામગીરી શું હતી? એમાં અમારે ધ્યાનમાં એક જાગૃત નાગરિક તરફથી બે વિડીયો ધ્યાનમાં આવ્યા હતા, જેમાં એક તો ભજીયા પાર્ટીનો હતો અને એક જો પોલીસ સ્ટેશનનો જો વાત કરો એનો હતો. એમાં જો વિડીયો હતો, જો એમનો ટિકટોકનો જો અકાઉન્ટ છે એમાં ગૌરાંગ વલ્લાણી કરીને જો વ્યક્તિ છે એમનો હતો. અને પછી જ્યારે એમની પોલીસ તપાસ હાથ ધરી તો ગઈકાલે જો ભજીયા પાર્ટીનો જો વિડીયો હતો એને વિરુદ્ધ જો એ ગુનો દાખલ કરી દીધો. એમાં ગૌરાંગ વલ્લાણીને સાથે બીજા 5 ઈસમ હતા જો પાર્ટી કરતા હતા, એ લોકો વિરુદ્ધ જો એ પોલીસ ગઈકાલે જાહેરનામા ભંગની કાર્યવાહી કરીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી.